આગળ વાત કરીએ અને મહત્વપૂર્ણ સમાચારની, તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદથી બર્ડ ફ્લૂ મામલે હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. અમદાવાદમાં જે હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે, ઉલ્લેખનીય છે, હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. રહેણાંક વિસ્તારમાં ઘાયલ પક્ષીઓના કેમ્પ ન યોજવા જોઈએ તેવો આદેશ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. મૃત પક્ષીઓને દફનાવવામાં નહીં આવે તેવો પણ આદેશ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારમાંથી 15 દિવસે સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવા તેવો નિર્દેશ હાઈકોર્ટે જાહેર કર્યો છે. આ અંગે વધુ વિગત સાથે જોડી ગયા છે અમારા સંવાદદાતા સોનલ અનડકટ. સોનલ જણાવશો શું વિગત આ અંગે. બર્ડ ફ્લૂ સંદર્ભે જે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જાહેર હિતની અરજી કરવામાં આવી હતી અને તેના પર લગભગ 2 થી 3 વખત અગાઉ ચુકાદો મુલતવી રહ્યો હતો. દરેક વખતે અરજદાર તરફથી એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સરકાર તરફથી યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી, ખાસ કરીને બર્ડ ફ્લૂ ગ્રસ્ત જે વિસ્તાર છે, જે પક્ષીઓ છે તેને રહેણાંક વિસ્તારમાં રાખવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે મેમનગરમાં જે ઓડા ગાર્ડન છે તે ખાતે બર્ડ ફ્લૂ ગ્રસ્ત પક્ષીઓને રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત હાથીગણ ખાતે જે પક્ષીઓને કેર કરતી સંસ્થા છે તેના દ્વારા બર્ડ ફ્લૂ ગ્રસ્ત પક્ષીઓ જે છે તે વિસ્તારમાં લાવ્યામાં હતા, જે મુદ્દે આ જાહેરની અરજી કરવામાં આવી હતી. જોકે આજે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે તેમાં સરકાર તરફથી યોગ્ય પગલાં લેવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ હાઈકોર્ટે કર્યો છે અને ખાસ કરીને જે ડાયરેક્શન્સ સરકારને આપવામાં આવ્યા છે તેની જો વાત કરીએ તો હાઈકોર્ટે સરકારને એવો નિર્દેશ કર્યો છે કે ભવિષ્યમાં હવે પછી રહેણાંક વિસ્તારો મેમનગર અને હાથીગણ બંને રહેણાંક વિસ્તાર હોવાથી આ જાહેરની અરજી કરવામાં આવી હતી, જેથી ભવિષ્યમાં હવે પછી રહેણાંક વિસ્તારમાં આ પ્રકારના જે બર્ડ ફ્લૂ ગ્રસ્ત પક્ષીઓ છે તેમના કેમ્પ અથવા તો પક્ષીઓની સારવારના કેમ્પ લગાવવામાં ન આવે અને મૃત પક્ષીઓ જે છે તેને દાટવામાં પણ ન આવે. આ ઉપરાંત બર્ડ ફ્લૂ થી અસરગ્રસ્ત જે વિસ્તારો મેમનગર અને હાથીગણને જાહેર કરાયા છે ત્યાં દર 15 દિવસે સેમ્પલ લેવા અને તેને તપાસ માટે થઈને ભોપાલ લેબોરેટરી ખાતે મોકલાવા તેવો પણ એક આદેશ કોર્ટ તરફથી સરકારને કરવામાં આવ્યો છે અને આગામી 3 મહિના સુધી જે અસરગ્રસ્ત આ બંને વિસ્તારો છે હાથીગણ અને મેમનગર તે વિસ્તારનું સતત મોનિટરિંગ કરવું તેવો પણ આદેશ હાઈકોર્ટ તરફથી કરવામાં આવ્યો છે. ભૂમિ, આભાર સોનલ માહિતી આપવા માટે.